ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે પાઠ 9 કદળ વિશેની વાત કરતા હતા. આપણે આ પાઠમાં જોયું હતું કે કણોકી નદીના કિનારે ગરણી નામનું ગામ આવેલું છે અને તેમાં વાલા કેસરિયા નામનો એક માણસ રહેતો હતો. તે ઘોડા લેવાના અને વેચવાનું કામ કરતો હતો. એ એક દિવસ વડોદરા શહેરમાં ઘોડા વેચવા માટે જાય છે, પણ એના ઘોડા વેચાઈ નથી રહ્યા. બરાબર ને? આપણે ત્યાં સુધીની વાત કરી હતી. હવે આગળ શું થાય છે તે હવે જોઈએ. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સુરતદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોડીને વાલા કેસરિયાએ વડોદરાને વેગરું મૂકવા પગ ઉપાડ્યા. પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવાળના, પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી, બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયડી ખજૂરની પેશી જેવો વાન, હટ મૂકો તો લપસી જાય એવી સુવાણી ચમકતી ચામડી, કાન સોડીને દોડીએ ચઢાવતા. અહીં વાલા કેસરિયાના ઘોડા વેચાતા નથી, તેથી તે વડોદરા શહેર છોડીને ફરી પાછો પોતાના ગરણી ગામ જવાનો નિર્ણય કરે છે. વડોદરા ઉપર ભગવાન સુરતદાદાના તેજ પથરાવા માંડ્યા છે, એટલે કે સુરતદાદાનો તડકો વધી રહ્યો છે. જાટવંટ 5 ઘોડાઓ, આજે વાલો કેસરિયો હતો તેની પાસે ખૂબ જ ઊંચી જાતિના ઘોડાઓ હતા. તે વેચવા માટે 5 ઘોડાઓને સાથે લઈને આવ્યો હતો. તેણે વડોદરાને વેગરું મૂકવા, એટલે કે વડોદરાને છોડવા માટે આ ઘોડાઓને લઈને પગ ઉપાડ્યા. પાણીપંથા ઘોડાઓ, એટલે કે ખૂબ જ ઝડપથી દોડતા ઘોડાઓ અને પાછા વગર અસવારના, એટલે કે આ ઘોડા ઉપર સવારી કરવાવાળું બીજું કોઈ ના હતું. પછી એની ચાલનું પૂછવું શું? પછી તો ઘોડા કેવા મજાના દોડે. કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી, એટલે આ વાલો કેસરિયો એક ઘોડા ઉપર સવારી કરે છે અને બાકીના 5 ઘોડા એની ફરતે ઠનગનતા ચાલવા માંડ્યા. જાયડી ખજૂરની પેશી જેવો વાન, હટ મૂકો તો લપસી જાય એવી સુવાણી ચમકતી ચામડી. તો અહીં આ જે વાલા કેસરિયાના ઘોડા હતા તેની તારીફ કરવામાં આવી છે કે તેનો વાન, એટલે કે સુંદર મજાનો રંગ હતો અને તેની ઉપર હાથ મૂકો ત્યાં જ લપસી જાય એટલી સુવાણી અને ચમકતી ચામડી હતી. તો આવા સુંદર મજાના ઘોડા કાન ચડાવીને જાણે દોડી રહ્યા હતા. જાણે ભગવાનને ગળેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. આ ગ્વાલા કેસરિયાના ઘોડા ખૂબ જ સુંદર હતા અને જાણે મલમલથી બનેલા હોય એવા. તે તો ખૂબ જ મસ્તીથી રમતે ચડ્યા હતા, એકબીજાની આગળ પાછળ મસ્તીથી ચાલતા હતા. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે, પણ ગરણી કાંઈ ઘોડાને ગળે થોડું છે? ફ્રેન્ડ્સ, આ વાલા કેસરિયાના ઘોડા વડોદરામાં વેચાતા નથી, તેથી તેનું મન વડોદરામાં લાગતું નથી. તે તો ઝડપથી પોતાના ગરણી ગામ ચાલ્યા જવા માંગે છે, તેથી તેના મનમાં ખૂબ જ અજંપો જાગ્યો છે. પણ ગરણી ગામ કંઈ નજીક થોડું હતું, એ તો ખૂબ દૂર હતું. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી કેડીએ બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જશે એવી ધરપટ હૈયામાં છે. આ વાલા કેસરિયા પાસે 500 રૂપિયા વધ્યા હતા, જે એ વાટ ખર્ચી માટે લઈને આવ્યો હતો. હવે ઘોડા તો વેચાયા નહીં હતા, એટલે એની પાસે વધારાની આવક તો થાય નહીં, બરાબર ને? પણ તેની પાસે બાકી બચેલા 500 રૂપિયા હતા. તેમાંથી પોતાના માટેનો ખોરાક અને ઘોડાઓ માટેનો ખોરાક પણ રસ્તા માટે થઈ જશે તેવું એને સંતોષ હતો. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, થામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. ફ્રેન્ડ્સ, આ વાલો કેસરિયો જેવો વડોદરાની બહાર નીકળે છે કે ત્યાં તેને એક ઘરમાંથી
ગોદડા ને બધા વાસણ ને બધી નાની મોટી ઘરની વસ્તુઓનો ઢગલો બહાર પડેલો દેખાય છે. બે ડગલા આગળ હલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કારા બોકાસા સંભળાયા. હજી તો આ વાલો કેસરીઓ બે ડગલા આગળ ચાલે છે ત્યાં તો તેને નાના છોકરાઓનો હૃદય કંપાવે તેવો રડવાનો અવાજ સંભળાય છે. કુણા હૈયા વાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. આ વાલો કેસરિયો ખૂબ જ સારા હૃદયવાળો માણસ હતો. તેને કોઈનું દુઃખ જોઈ શકતો ના હતો, તેથી તરત જ તે તો ઘોડાની લગામ ખેંચે છે અને ઘોડો ઊભો રાખે છે. તમાશો જોવા તોરું ભેગું થયું હતું. ત્યાં જે કંઈ પણ થઈ રહ્યું હતું તે જોવા માટે ઘણા બધા લોકો ભેગા થયા હતા. ઘોડેથી ઉતરીને તોડાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. આ કેસરિયો ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને તોડાની આગળ જાય છે અને ઘરની સામે જઈને ઊભો રહે છે. જોતાં જ કેસરિયો મામલો પામી ગયો. કેસરિયો જુએ છે અને એને તરત જ ખબર પડી જાય છે કે અહીં શું થઈ રહ્યું છે. લેડાણની તાપ ઉતરી હતી. એટલે ફ્રેન્ડ્સ, અહીં આ ઘરમાં જે વ્યક્તિ રહેતી હતી કદાચ તેણે કોઈ પાસે પૈસા ઉધાર લીધા હશે અને તે લેવા માટે આ શેઠ આવ્યો હશે. પણ આ વ્યક્તિ પાસે પાછા પૈસા આપવા માટે ના હોય, તેથી આ શેઠે જબરજસ્તી બધી એની ઘરની વસ્તુઓ બહાર ફેંકી દીધી હશે. ગાબા, ગોદડા, થામ, થીકરા, થેબે આવતા હતા. બધી ઘરની વસ્તુઓ, ગોદડા, વાસણો, બધી જ વસ્તુઓ જાણે પગમાં આવતી હતી અને બહાર ફેંકી દીધી હતી. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી. આ ઘર જેનું હતું તે એક મરાઠા વ્યક્તિ હતો. તે ખૂબ જ લાચાર થઈ ગયેલો દેખાતો હતો. તાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો. વાલો જ્યારે જઈને જુએ છે તો ત્યાં એક શેઠ ઊભેલો હોય છે અને વાલો એની બાજુ નજર કરે છે અને જાણે એની નજરમાં એક પ્રશ્ન હોય છે કે આવું બધું શું કામ કર્યું. શેઠ, કેટલા રૂપિયાનું લેણું, આંકડો બોલો. આવું પેલો વાલો કેસરિયો પેલા શેઠને કહે છે કે તમારે કેટલા રૂપિયા લેવાના છે, આંકડો તો બોલો. ભાઈ, તારો મારક તારી રાહ જોવે છે, હાલ તો ઠા, શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. ત્યારે ખૂબ જ તિરસ્કારથી શેઠ વાલા કેસરિયાને જવાબ આપે છે કે તારો રસ્તો તારી રાહ જોઈ છે, તો તારી મેરે ચાલતો ઠા. ત્યારે બાપ બોલો કેટલાનું લેણું, આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. કેસરિયો કહે છે કે બોલો ને, તમારે કેટલા રૂપિયા લેવાના છે, આ નાના નાના છોકરાઓ રડે છે, તેના આંસુ મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. શેઠ તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો. આવ્યો મોટો કેટલાનું લેણું, દાતારનો દીકરો. અને એ શેઠ વાલા કેસરિયાને આવા વચનો બોલે છે કે હા, બહુ મોટો દાનવીરનો છોકરો છે કે જે મને પૈસા ચૂકવવા માટે આવ્યો છે. ખેસ ફંગોટા શેઠે કહ્યું, બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે. અને ત્યાર પછી પોતાના ખભે નાખેલો ખેસને ખંખોટા શેઠ બોલે છે કે 500 રૂપિયાનું બિલ છે, ભરવું છે તારે. એક પળને બીજી પળે કેસરિયાએ કેડીએથી વાંસરી છોડી મૂળાના પટીકા જેવા 500 ગણી દીધા અને શેઠે કહ્યું કે 500નું બિલ ભરવું છે. એ સાંભળતાની સાથે જ બીજી ક્ષણે કેસરિયાએ પોતાની વાંસરીમાંથી 500 રૂપિયા કાઢીને આપી દીધા. ઉપરથી ફરિસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. ત્યારે પેલા જુવાન મરાઠાને લાગે છે કે ખરેખર તેની મદદ માટે ભગવાને જ કોઈ ફરિસ્તાને મોકલ્યો છે. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. આ શેઠ જેની પાસે પૈસા લેવા માટે આવ્યા હતા તે યુવાન મરાઠાનું નામ હતું રાઘોબા. તો જ્યારે આ વાલા કેસરિયો તેને મદદ કરે છે ત્યારે તે ફાટી આંખે તેને જોઈ જ રહે છે. આ યુવાન મરાઠા રાઘોબા પણ ખૂબ જ પ્રામાણિકતાથી જીવતો હતો. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. આ જે રાઘોબા હતો તે ખૂબ જ ખુમારીવાળો હતો. તે હંમેશા પોતાની જાત મહેનતથી જ જીવન જીવતો હતો. તેના મુસીબતના સમયે આ કાઠિયાવાડી પાઘડીવાળો વાલો મદદ કરે છે અને તેની છાપ તેના મનમાં જાણે કે કોતરાઈ જાય છે. ત્યારબાદ આ રાઘોબા
સવાલ કરે છે તમારું નામ, ત્યારે આ જે વાલો કેસરિયો છે તે કહે છે નામ ભગવાનનું, કામ એ ભગવાનનું, અને કહે છે કે નામમાં શું છે, જે કહે છે તે બધું ભગવાનનું જ છે। બોલીને ઘોડે ચડીને હલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાટ પકડીને જુવાન મરાઠો બોલ્યો। આમ કહીને વાલો કેસરિયો તો આગળ ચાલવાની તૈયારી કરે છે, ત્યારે આ જુવાન મરાઠા તેના ઘોડાની લગામ પકડી લે છે અને બોલે છે તમારું નામ થામ ના આપો તો તમને મારા છોકરાના સમ છે, અને કહે છે કે તમારું નામ સરનામું મને જણાવો, તમે નહીં જણાવો તો મારા છોકરાઓના તમને સમ છે। લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા। એમ તો વાલાએ તેનું નામ સરનામું જણાવવું નહીં હતું, પણ આ મરાઠાએ તેના છોકરાના સમ આપ્યા, તેથી લાચાર બનેલા આ વાલા કેસરિયાએ તેના નામ સરનામું જણાવ્યું અને કહ્યું મારું નામ વાલો કેસરિયો, ગામ માળું ગણી અમરેલી પણગણાનું। તે કહે છે કે મારું નામ વાલો કેસરિયો છે, હું અમરેલીમાં આવેલા ગણી ગામમાં રહું છું। લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો અને પછી રામ રામ કહીને તે ઘોડો હંકારીને ચાલ્યો જાય છે। મરાઠાના આ છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રણોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી। હવે આ જે વાલો કેસરિયો હતો તેની પાસે છેલ્લા 500 રૂપિયા હતા, તે તો તેણે પેલા મરાઠા યુવાનને મદદ કરી દીધી એના છોકરાઓના આંસુ લૂછવા માટે, બરાબર ને? તો હવે એની પાસે આગળ જવા માટે પૈસા ન હતા, પણ તે આગળ જઈને રણોલી નામના ગામમાં એક ઘોડાને વેચી નાખે છે, તેથી ફરીથી તેને ઘરે સુધી પહોંચવા માટેના પૈસા ભેગા કરી લે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં સુધીના પાઠનું વાંચન કરવાનું છે, ત્યારબાદ આગળની વાત આપણે આઉટ અંકમાં જોઈશું। તો ફરી મળીશું, આવજો।